નમસ્કાર દર્શક દોસ્તો, સુરત ચેનલના વિશેષ કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે. અને સ્વાગત છે શહેરના નામાંકિત જ્યોતિષ આચાર્ય ડૉક્ટર મહેશભાઈ દશોરા અને શ્રી ગૌરવજી, આપ દોનો કા હાર્દિક સ્વાગત હૈ. દર્શક દોસ્તો, મહેશભાઈને આપણે સૌથી પહેલાં તો અભિનંદન પાઠવીએ કે કોસ્મિક મંત્રાની એપ્લિકેશન એમણે જે તૈયાર કરી છે, નિર્માણ કરી છે, તે હવે વિશ્વકક્ષાએ લોન્ચ થઈ છે. એનો અર્થ એ થયો કે હવે તમે યુટ્યુબ ઉપર પણ કેટલીક મહત્વની જ્યોતિષના સંદર્ભની વાતો નિહાળી શકશો, સાંભળી શકશો. આ ખૂબ અગત્યની સિદ્ધિ છે. નવા સોશિયલ ટેકનોલોજીના જમાનાની અંદર જે વ્યક્તિ કે જે સંસ્થા બિલકુલ સમયની સાથે ચાલે એ વિકાસની દિશા વધુ તેજ કરી શકે તેનો આ જ્વલંત નમૂનો છે તેમ કહી શકાય. મહેશભાઈ, જે એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે એ કોસ્મિક મંત્રા, એ શું છે તે બાબતે આપ દર્શકોને થોડી માહિતી આપશો? દર્શક મિત્રો નમસ્કાર. ઘણા લાંબા સમયથી મનમાં જે વિચાર ચાલતો હતો કે મંત્ર દ્વારા ઉત્પન્ન થતી ધ્વનિનું કંઈક એવું બેઝ બનાવીએ કે જે નાનામાં નાના વ્યક્તિ અને શ્રીમંત વ્યક્તિ માટે પણ ઉપયોગી બની શકે, એ હેતુથી આ કોસ્મિક મંત્રા એટલે કે એપલ પર એવી એક એપ્લિકેશન તૈયાર કરી છે કે જેનામાં ચાર મંત્રો છે. અને આ ચાર મંત્રો આઈપેડ પર, આઈફોન પર, આઈપોડ ટચ પર તમે ડાઉનલોડ કરી જોઈ શકો છો. એ બધા જ મંત્રો મારી જ વોઇસમાં રેકોર્ડ થયેલા છે અને શુદ્ધ ઉચ્ચારણ જ્યારે થતો હોય મંત્રોનો તો એનો પ્રભાવ કંઈક જુદો જ હોય છે. આમાં સંસ્કૃતમાં લિરિક્સ બેઝ પર તમે જોઈ શકો છો, ઇંગ્લિશ, હિન્દી, ગુજરાતીમાં ટ્રાન્સલેશન જોઈ શકો છો અને એમાં એક વિડીયો પણ છે જે વિડીયો દ્વારા તમે ફોટોગ્રાફ અને એ ખરેખર મંત્રનો પ્રભાવ શું છે તે વિશે પણ જાણી શકો છો. એ છે કોસ્મિક મંત્ર. રાઈટ ડોક્ટર મહેશભાઈ દશોરાએ ખૂબ સુંદર વાત કરી અને કોસ્મિક મંત્ર શું છે તે બાબતે તેઓએ માહિતી આપી. અત્યાર સુધી આ બાબતો આપણે માત્ર ચેનલના માધ્યમ દ્વારા નિહાળી શકતા હતા, પરંતુ આ એક નવી બાબત લઈને તેઓ આવ્યા છે તે ખરેખર ખૂબ આનંદની વાત છે, આવકારદાયક બાબત છે. મહેશભાઈ, આ એપ્લિકેશનની જો તમે વાત કરી કે એની અવેલેબિલિટીની વાત કરી, એ આઈફોન પર અવેલેબલ હોય, આઈપેડ પર હોય, આઈપોડ ટચ પર હોય અને અલગ અલગ ભાષાની અંદર હોય, પણ કયા કયા મંત્રો છે તે જો માહિતી દર્શક મિત્રોને આપશો તો તેઓને માટે એ વધુ સુવિધાકારક બનશે જોવાનું. મિત્રો, ખરેખર આ એપ્લિકેશનમાં ચાર મંત્રો છે. સૌથી પહેલા ગણપતિ અથર્વ સીડ્સ, જે અથર્વવેદનો એક વિશિષ્ટ સ્તોત્ર છે ગણપતિજીનો. એ સ્તોત્ર કરવા માત્રથી આપણે કેટલા બધા લાભ મેળવી શકીએ એ બધું પછીથી કહીશું, પણ એમાં સૌ પ્રથમ ગણપતિ અથર્વ સીડ્સ છે. ત્યાર પછીથી બીજ મંત્રયુક્ત શ્રી સૂક્ત છે અને જેની આગળ પાછળ બીજ મંત્ર લગાવવાથી, સોળે સોળ મંત્રની આગળ પાછળ બીજ મંત્ર લગાવવાથી એ મંત્રની ચેતન્ય શક્તિ વધી જાય છે, મંત્ર જાગૃત થઈ જાય છે અને એનાથી ધારેલા પરિણામો મેળવી શકાય છે. ત્રીજું છે મહામૃત્યુંજય બીજ મંત્ર. આખું આખો મહામૃત્યુંજય મંત્ર નથી, પણ ફક્ત બીજ મંત્ર છે અને એ અનુલોમ વિલોમ છે જેનાથી વધુ વધુ લાભ મેળવી શકાય. અને ત્યાર પછી છે જ્ઞાન વૃદ્ધિ સરસ્વતી મંત્ર, તો જેનાથી બુદ્ધિ માટે, દરેક વિકાસ માટે પણ વિશેષ ફળ મેળવી શકાય. તો ખાસ કરીને ગણપતિ અથર્વશીર્ષ, મહામૃત્યુંજય મંત્ર, બીજ મંત્રયુક્ત શ્રી સૂક્તમ અને જ્ઞાન વૃત્તિ સરસ્વતી, આ ચાર મંત્ર નિખિલભાઈ આમાં છે. રાઈટ, થોડીક લંબાથી વાત કરીએ, આ વાતને સમજવાનો પ્રયત્ન કરીએ. જે ગણપતિ અર્થવશીર્ષ મંત્ર છે એનાથી ફાયદો શું થાય? આજના યુગમાં ચારે બાજુ વ્યક્તિ કોઈ પણ કામ કરવા નીકળે, સેલ્ફ સ્ટ્રગલ આવી, ઓબ્સ્ટિકલ્સ આવ્યા, ડિલે થયો, ડિસ્ટર્બન્સ આવ્યો, વ્યક્તિ હતાશ, નિરાશ, તો શું આ પરિસ્થિતિમાંથી બહાર નીકળવાનો કોઈ ઉપાય નથી? છે, અને એ છે ગણપતિ અથર્વશીર્ષ. મિત્રો, ગણપતિ અથર્વશીર્ષ અથર્વવેદનો એક પાર્ટ છે જેનામાં ભગવાન ગણેશજીની સ્તુતિ કરવામાં આવી છે. એ મંત્રમાંથી જે ધ્વનિ નીકળે છે એ ધ્વનિ દ્વારા એવું પ્લેટફોર્મ તૈયાર થાય છે કે તમારી કાર્યક્ષેત્રની વિકાસની યાત્રામાં જે કંઈ પણ ઓબ્સ્ટિકલ્સ આવતા હોય તે ઓબ્સ્ટિકલ્સ ઓટોમેટિકલી દૂર થાય અને તમે સફળતા, સિદ્ધિ, સમૃદ્ધિ મેળવી શકો.
ગણપતિજી આપણા આદિકાળથી એમ કહેવામાં આવ્યું છે કે સૌથી પ્રથમ પૂજ્ય દેવ છે. જો એમની ઉપાસના કરીને, એમને પૂજન કરીને, એમને અભિષેક કરીને, એમને ભોગ લગાવીને, નૈવેદ્ય લગાવીને આપણે જ્યારે કોઈ પણ આધ્યાત્મિક યાત્રા શરૂ કરીએ છીએ, પાઠ પૂજા કરીએ છીએ, મંત્ર કરીએ છીએ, ધ્યાન કરીએ છીએ, ત્યારે 100% સફળતા મળે છે. માટે એ બધું જ ગણપતિ અથર્વ શીર્ષમાં છે. રાઈટ. બીજો જે એક મંત્ર છે મહામૃત્યુંજય બીજો મંત્ર, એ શું છે? મૃત્યુ પરના વિજયની વાત છે. મૃત્યુ એટલે કષ્ટ, મૃત્યુ એટલે સંપૂર્ણ જીવનમાંથી મુક્તિ, મૃત્યુ પછી થાય છે મોક્ષ. આ બધી જ બાબતો છે. પણ આ મહામૃત્યુંજય મંત્રનો અર્થ અહીંયા એ છે કે આજે વિવિધ પ્રકારના રોગો ઘર કરી રહ્યા છે, કદાચ લાખો કરોડોની પબ્લિકમાં શોધવામાં આવે કે સ્વસ્થ વ્યક્તિ કેટલા, તો આગળના વેળે ગણી શકાય એટલા હોય છે. તે સિવાય બધાને કઈ ને કઈ માંદગી હોય છે, હતાશા નિરાશા હોય છે. આજે ટાઇફાઇડ છે, કાલે કેન્સર છે, પરમ દિવસે જોન્ડિસ છે, કઈ રીતે છેલ્લે ગમતું નથી, હાથ પગ દુખે છે, એ રીતના વિવિધ પ્રકારના રોગોમાંથી મુક્ત થવું હોય તો ઓમ હોમ જુમ સહ અને સહ જુમ હોમ ઓમ આ મંત્રની ધ્વનિ જે પેદા થાય છે તે આપણને રોગ મુક્ત કરે છે. આપણા બોડીના પાર્ટ્સને, સ્કિનને, માઇન્ડને બધા પર જ ઇફેક્ટ કરે છે. અંદરના પાર્ટ્સ, સ્નાયુઓ, મસલ્સને ઇફેક્ટ કરે છે, બ્લડ સર્ક્યુલેશનને ઇફેક્ટ કરે છે, અને એ રીતે નિખિલ ભાઈ આપણે વધુ વધુ સ્વસ્થ બની શકીએ, નિરોગી બની શકીએ. દર્શક મિત્રો, આપણે ડોક્ટર મહેશભાઈ દસોરા સાથે જે વાત કરી રહ્યા છે તે વાત છે કોસ્મિક મંત્રની એપ્લિકેશન તેમની જે વિશ્વકક્ષાએ લોન્ચ થઈ છે તેમાં શું શું મટીરિયલ અવેલેબલ છે તે સંદર્ભે આપણે તેમની પાસેથી કેટલીક માહિતીઓ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. બીજો મંત્ર યુક્ત શ્રી સુક્તમ, આ જે મંત્ર છે તેનું જીવનમાં શું મહત્વ છે? બીજ મંત્ર યુક્ત શ્રી સુક્તમ, શ્રી સુક્તમ એટલે લક્ષ્મીજીની પ્રાર્થના, લક્ષ્મીજીની ઉપાસના, લક્ષ્મીજીનું ધ્યાન, લક્ષ્મીજીની અનુકંપા કૃપા દ્રષ્ટિ મેળવવા માટેની પ્રાર્થનાની વિધિ. મિત્રો, આ શ્રી સુક્તમાં 16 મંત્ર છે. સાધારણતયા જે માર્કેટમાં, પુસ્તકાઓમાં, બુક્સમાં જે અવેલેબલ છે તેમાં 16 મંત્ર જ હોય છે. આગળ પાછળ બીજ મંત્રનો સંપોર્ટ નથી. પાછી પાછા એ બીજ મંત્ર એવા જ હોવા જોઈએ જે એ મંત્રની શક્તિને ચેતન્ય કરી શકે, અને એ છે આ 16 બીજ મંત્રની આગળ અને પાછળ જે મેં બીજ મંત્ર લગાવ્યા છે માટે એનું નામ રાખ્યું છે બીજ મંત્રયુક્ત શ્રી સુક્તમ. આજે નાણાકીય બાબતની વિષયની જે ચર્ચા કરીએ તો નાનામાં નાનો પિયોન હોય, સેવક હોય કે મોટામાં મોટો ઇન્ડસ્ટ્રિયાલિસ્ટ હોય, આજે બધાને જ આર્થિક સમૃદ્ધિ જોઈએ છે. આર્થિક સમૃદ્ધિ મેળવવાનું સૌથી બેસ્ટ સોલ્યુશન જો શાસ્ત્રમાં સૂચવ્યું છે તો એ છે શ્રી સુક્ત. શ્રી સુક્ત એટલે લક્ષ્મીજીની ઉપાસના કરવાથી, આ 16 મંત્ર દ્વારા જપ કરવાથી, આ 16 મંત્ર સાંભળવાથી, આ 16 મંત્રનું ચિંતન કરવાથી વ્યક્તિ આર્થિક દ્રષ્ટિએ સમૃદ્ધ બને છે, અનેક પ્રકારની નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્ત થાય છે, એવું પ્લેટફોર્મ તૈયાર થઈ જાય કે જેનાથી ઇન્કમ સોર્સ વધી જાય. આજે એક વ્યક્તિનું પ્રમોશન થતું નથી, એ વ્યક્તિ શ્રી સુક્તના પાઠ કરે, શ્રી સુક્ત સાંભળે, એનું પ્રમોશન નિશ્ચિત થઈ શકે છે. ઇન્ડસ્ટ્રીઝ ચાલતી નથી, એ શ્રી સુક્તની ધ્વનિ જો ઇન્ડસ્ટ્રીઝમાં થતી હોય તો ઇન્ડસ્ટ્રીઝના નાના મોટા બધા જ પ્રોબ્લેમ, ટેકનિકલ પ્રોબ્લેમ ઓટોમેટિકલી સોલ્વ થવા માંડે, એવા એક્સપર્ટ ટેકનિશિયન મળી જાય, અને એ રીતે તમે સફળતા મેળવીને સમૃદ્ધિ મેળવી શકો. અહીંયા સુધી કે સાપુતારાની અંદર જે ઉત્પાદન, કૃષિ ઉત્પાદનની વાત કરું છું, ત્યાં શ્રી સુક્તના ધ્વનિ કરવામાં આવ્યા, ત્યાં કેસેટ સીડી લગાવવામાં આવી, તો તેનું જે ફળનું ઉત્પાદન થયું તે ચમત્કારિક શબ્દ વાપરી શકાય એટલો થયો. તો આ છે શ્રી સુક્તનો પ્રભાવ, શ્રી સુક્તનો ચમત્કાર. શ્રી સુક્ત ફક્ત ને ફક્ત સૌથી વધારે સમૃદ્ધિ મેળવવા માટે છે. એની સાથે સાથે જે આગળ પાછળ બીજ મંત્રો લગાવ્યા છે તે દરેક પ્રકારની સમસ્યાઓનું સમાધાન કરે છે, અને અંતે તમે સમૃદ્ધ બની શકો, સુખી બની શકો. રાઈટ. ખૂબ રસપ્રદ માહિતી આપણે ડોક્ટર મહેશભાઈ દસોરા પાસેથી મેળવી રહ્યા છે. જ્ઞાનવૃદ્ધિ સરસ્વતી મંત્ર જે એપ્લિકેશન પણ આવા છે તેનું મહત્વ પણ જાણી લઈએ. મિત્રો, જ્ઞાનવૃદ્ધિ સરસ્વતી મંત્ર બધામાં જ ઉપયોગી બને છે કે એવી વાત છે. આજે હમણાં જ બધા જ બોર્ડના રિઝલ્ટ આવી રહ્યા છે, દરેક વ્યક્તિને પેલાનું નામ યાદ નથી આવતું,
કયો સબ્જેક્ટ હતો, કોણ હતો, આવા બધા જે જ્ઞાનને લગતી સમસ્યાઓ છે એ બધામાંથી મુક્ત થવું હોય, મેમોરી શાર્પ કરવી હોય, વિશેષ સ્મરણ શક્તિ વધારવી હોય, ત્યારે માં સરસ્વતીની ઉપાસના બહુ જ લાભદાયી હોય છે. એમાં એ શબ્દ દ્વારા, એ મંત્ર દ્વારા એવી ધ્વનિ ઉત્પન્ન થાય છે, તેનાથી તમારા ડાયરેક્ટલી ન્યુરોન્સ એક્ટિવેટ થાય છે અને એ ન્યુરોન્સ હેલ્ધી બને, એ ન્યુરોન્સને ફૂલ ઓક્સિજન, ફૂલ ગ્લુકોઝ બોડીમાંથી મળે, એ આ મંત્રમાં ધ્વનિનો પ્રભાવ છે. આ મંત્ર દ્વારા તમે વધુ જ્ઞાનવાન બની શકો છો, મેમોરી શાર્પ થઈ શકે છે, એક્ઝામમાં વધુમાં વધુ સફળતા મેળવી શકાય, સારા ટકા લાવી શકાય. એટલા માટે ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો માટે, આમ તો દરેક વેપારી હોય, કોઈ પણ ડિસિઝન જ્યાં લેવાનું હોય ત્યાં સરસ્વતી માનું મહત્વ વધી જાય છે, તો એ રીતે આ જ્ઞાનવૃત્તિ સરસ્વતી મંત્ર છે. ત્યાં સુધી કે ઇવન ગર્ભવતી મહિલા, પ્રેગ્નન્ટ લેડી પણ જો આ મંત્ર સાંભળે તો થનાર બાળક બહુ જ બુદ્ધિશાલી અને તેજસ્વી થાય છે. તો સર, મિત્રો, કાર્યક્રમમાં આગળ વધી અને કેટલીક વધુ વાતોને સમજવાનો પ્રયાસ કરીએ. આ કોસ્મિક મંત્ર શું છે તે બાબતે આપણે વિગત પ્રાપ્ત કરી, આ એપ્લિકેશનમાં કયા કયા મંત્રો છે અને મંત્રોનું જીવનમાં મહત્વ શું છે તે વિશે પણ વાત કરી, પરંતુ આ એપ્લિકેશન બનાવવા પાછળનું કારણ શું, શું મનુષ્ય જે લોકો છે તેના કલ્યાણ માટેનો આ એક વિશેષ ઉપક્રમ છે કે પછી આર્થિક ઉપક્રમ છે? મિત્રો, દરેક વસ્તુની પાછળ કઈ ને કઈ રહસ્ય હોય છે. કહેવાનો અર્થ એ છે કે જ્યારે જરૂરિયાત ઊભી થાય છે ત્યારે વ્યક્તિ ઓટોમેટિક કંઈક નવું શોધે છે. આ મંત્રની પાછળ, આ કોસ્મિક મંત્રની જે એપ્લિકેશન તૈયાર કરવામાં આવી તેની પાછળ પણ એક સૌથી મોટું રહસ્ય છે કે આજે ધીમે ધીમે આ બાલ વૃદ્ધ બધાની શ્રદ્ધા મંત્ર શક્તિ પર વધી રહી છે, યોગ પર વધી રહી છે, અને એક જે શાસ્ત્રમાં મુખ્ય સ્તોત્ર છે, મુખ્ય બીજ મંત્રો છે, તેને દ્વારા આપણે મેળવી શકીએ. હવે આજે આવક સૌથી મોટી બેઝ છે. આજે ઘણા બધા અજાણી વ્યક્તિઓ, ખાસ કરીને બ્રાહ્મણ વર્ગ માટેની વાત કરી રહ્યો છું, કોઈને ખોટું નહીં લાગે તે પહેલાં હું માફી માંગી લઉં છું, પણ આજે ધીમે 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 વેદ પુરાણ શાસ્ત્ર પ્રત્યે, આમ જોઈએ તો 100 times રૂચિ વધી રહી છે, પણ આમ જુઓ તો જે આવક થવી જોઈએ તે ન થતાં બ્રાહ્મણો પણ ધીમે ધીમે બીજી પ્રવૃત્તિઓમાં લાગી જવાથી શુદ્ધ ઉચ્ચારણ કરવાવાળા સબ્જેક્ટિવ માસ્ટર બ્રાહ્મણો, પંડિતો મારા શ્રી ઓછા થઈ રહ્યા છે. હવે સમય ઓછો છે, જે ઓછા થઈ રહ્યા છે, મારે પણ પાઠ કરાવવું છે, નિખિલભાઈને પણ પાઠ કરાવવું છે, તમારે પણ પાઠ કરાવવું છે, બ્રાહ્મણો જ નથી, પંડિતો જ નથી, મહારાજ જ નથી, તો ક્યાં જઈશું? તો ખરેખર શબ્દ ધ્વનિનો મહત્વ છે. તો ડાયરેક્ટલી આવી એપ્લિકેશન લોડ કરીને તમે એક વખત 108 વખત સુધી તમે પાઠ કરી શકો, પાઠ સાંભળી શકો, અને એ રીતે જ્યારે તમે કોઈ પણ મંત્રો સાંભળશો, પાઠ કરશો, જપ કરશો, ધ્યાન કરશો, તો એનો ફળ મેળવી શકશો. ખરેખર કમી આવિષ્કારની જન્ની છે, જરૂરિયાત આવિષ્કારની જન્ની છે. તે જ રીતે આ મંત્રની પાછળ એટલા માટે આ મંત્ર એપ્લિકેશન તૈયાર કરી કે જેનાથી નાનામાં નાના વ્યક્તિ, મોટામાં મોટા વ્યક્તિ સુધી, જો મહારાજ અવેલેબલ ન હોય, હવે દાખલા તરીકે દિવાળીના દિવસે તમારે શ્રી સૂક્તના પાઠ કરવા છે, કારણ દિવાળીના દિવસે સાક્ષાત લક્ષ્મીની અનુકંપા મેળવી શકાય, મહારાજ કે મારી પાસે ટાઈમ નથી, અડધો કલાક જ છે, તમે કહો મારે 108 પાઠ કરાવવા છે, કેવી રીતે શક્ય બનશે? તો એ રીતે શક્ય બની શકે. તમે આરામથી એપ્લિકેશન લોડ કરી અને આરામથી તમે 108 વખત પાઠ કરી શકો અને ખરેખર તે દિવસે ધનતેરસથી માની લો લક્ષ્મી, આપણે દિવાળી સુધીમાં જો તમે એ રીતે પાઠ કરો, કોઈ પણ ગુરુવારે પાઠ કરો, દરરોજ પાઠ કરો, તો એના ખરેખર પરિણામો મેળવી શકાય. તો નિખિલભાઈ, ખરેખર કમીના કારણે આજે લોકોના પાસે સમય નથી, આજે લોકો જાણતા નથી, તે સ્થિતિમાં મારે આ એપ્લિકેશન બનાવવી પડી. તો સર, મિત્રો, કાર્યક્રમમાં આગળ વધીએ અને મહેશભાઈ સાથે પ્રશ્નોત્તરીની અંદર એક બહુ જ વધુ રસપ્રદ પ્રશ્નની ચર્ચા કરીએ. મહેશભાઈ, આદિકાળથી મંત્રોના પ્રભાવ વિશે આપણા ઋષિ મુનિઓ ઘણું જ મહત્વ વધારે છે, તો આ એપ્લિકેશનની વિશેષતા શું છે? ખરેખર મિત્રો, આ એપ્લિકેશનની વિશેષતા એ છે કે આજની તારીખમાં દાખલા તરીકે મહારાજ શ્રીને આપણા બોલાવ્યા, એમને વ્યવસ્થિત રીતે શબ્દ ધ્વનિ દ્વારા પાઠ કર્યો, પછી ગણપતિ અથર્વશીર્ષ હોય, શ્રી સૂક્ત હોય, મહામૃત્યુંજય મંત્ર હોય, ખરેખર એની આપણાને જાણકારી શું,
એમણે કીધું કે મેં મહામૃત્યુંજય મંત્ર કર્યા, આપણે પણ સાંભળ્યા, કંઈક સંસ્કૃતમાં બોલતા હતા, પણ આપણને એનો અર્થ આવડતો નથી, આપણે એને સમજી શકતા નથી. હંમેશા જો હમણાં કેરીનું નામ લીધું, કેરીની સિઝન ચાલે છે, તો કેરીનું નામ લીધું તો કેરીનો સ્વાદ મોઢામાં આવી, કારણ કે આપણે કેરી ખાધેલી છે. તે જ રીતે કોઈ પણ મંત્ર હોય એનો જ્યારે આપણે અર્થ સમજતા હોઈએ, આપણી ભાષામાં અર્થ સમજતા હોઈએ, ત્યારે ખરેખર એના પરિણામો પૂરેપૂરા મેળવી શકાય. તો આ એપ્લિકેશન એટલા માટે તૈયાર કરી કે આદિકાલથી શાસ્ત્ર, સ્મૃતિ, પુરાણ એ બધા જ ચાલતા આવ્યા, તેમાં વંશ પરિપાઠી દ્વારા, વંશ પરંપરાગત દ્વારા લોકો યાદ કરતા કરતા આવ્યા, અને એ જ રીતે તમારે ત્યાં પાઠ પૂજા કરે છે. પણ એક એક શબ્દનો અર્થ, એ શું બોલી રહ્યા છે તેનો અર્થ, એ કયા દેવની પ્રાર્થના કરી રહ્યા છે તેનો અર્થ, અને એ અર્થ જાણીને જ્યારે પ્રાર્થના કરીએ છીએ, તો સાક્ષાત દેવો ભૂત્વા દેવમ યજેત, દેવતા મય બનીને આપણે જ્યારે પાઠ કરીએ છીએ, સાંભળીએ છીએ, ત્યારે એના પરિણામો પૂરેપૂરા મળે છે. માટે આ આદિકાલથી ચાલતી આવી પરંપરાને પબ્લિક સુધી, જન જન સુધી પહોંચાડવા માટેના લક્ષ્ય માટે અમે તૈયાર કર્યું. રાઈટ, આ બધી વાતો બરાબર છે, પણ આની પ્રેરણા તમને ક્યાંથી મળી? કારણ કે કોઈ પણ વસ્તુ નવી થાય ત્યારે એનો કોઈક એક પ્રેરણા સ્ત્રોત હોય છે, એ પ્રેરણા સ્ત્રોત કરો. ખરેખર એમાં નિખિલભાઈ, તમારા જેવા જ બધા મારા આત્મીયજનો, સ્વજનો ને પ્રેક્ટિકલ કડવા અનુભવ થયા હોય, મહારાજને બોલાવ્યા હોય, નહીં આવ્યા હોય, મોડા આવ્યા હોય, મૂર્ત ટળી ગયો હોય, પછી આવ્યા હોય, ત્યારે એ લોકો કહે, મહેશભાઈ તમે તો એના જાણકાર છો, તમે એવું કંઈક મનાવો કે જેનાથી મહારાજ નહીં પણ આવ્યા હોય, તમે જાતે બધું કરી શકીએ. આ સ્થિતિને સમજ્યા પછી ખરેખર મારા પરિવારના સભ્યો, મારા મિત્રો અને સ્વજનો, અને ખાસ કરીને મીડિયાના મિત્રોએ મને વિશેષ ફોર્સ કર્યો હતો, માટે મેં આ એપ્લિકેશન તૈયાર કરી. મહેશભાઈ, આમ તો અગાઉ આપણે ચર્ચા કરી ચૂક્યા છે, પરંતુ એ અગાઉની ચર્ચા થોડી લાંબી હતી, તો એ વસ્તુને તમે જો શોર્ટની અંદર ઉપસંહાર કરવા માંગતા હોય, તો આ એપ્લિકેશનમાં જે ચાર પ્રકારના મંત્રો છે એનો પ્રભાવ જુદો જુદો પડતો તો હશે ને? ખરેખર આ બધા મંત્રોમાં ટુ ધી પોઈન્ટમાં વાત કરીએ તો ગણપતિ અથર્વશીર્ષ નો પાઠ કરવાથી, સાંભળવાથી વિઘ્ન બાધાઓમાંથી મુક્તિ મળે છે, મા મૃત્યુંજય કરવાથી વધુ વધુ સ્વસ્થ રહી શકાય છે, જ્ઞાન વૃત્તિ સરસ્વતી મંત્ર કરવાથી મેમોરી શાર્પ થાય છે, જ્ઞાન વૃત્તિ થાય છે, અને જ્યારે બીજ મંત્રયુક્ત શ્રી સત્યનો પાઠ કરીએ, સાંભળીએ, ત્યારે સમૃદ્ધિ વધે છે, લક્ષ્મીની કૃપા ઉતરે છે. મંત્ર કેટલા વખત કરવો એનો કોઈ ચોક્કસ સમય નિર્ધારિત કરેલો હોય છે ખરો? ખરેખર શાસ્ત્ર એમ કહે છે કે જ્યારે જ્યારે તમે શ્વાસ લો છો ત્યારે તમે મંત્ર કરી શકો છો. ઇટ મીન્સ 24 આવર્સ, ગમે ત્યાં, ગમે તે સ્થિતિમાં, ગમે તે સંજોગોમાં તમે મંત્ર કરી શકો. પણ જ્યારે આપણી આલ્ફા વેવ્સ ચાલતી હોય, દાખલા તરીકે અર્લી ઇન ધ મોર્નિંગ 3:30 to 5:30 ત્યારે તમે કરો, વધારે વધારે પરિણામ મળે. પ્રાતઃકાલ કરો, વધારે વધારે પરિણામ મળે. ત્રિસંધ્યા, પ્રાતે, મધ્યાહ્ન અને સાયંકાલ તમે કરો, વધારે વધારે પરિણામ મળે. ત્રિક સંધ્યા, રાત્રે 12:15 થી 12:15 સુધીમાં કરો, વધારે વધારે પરિણામ મળે, કારણ કે ત્યારે આપણી આલ્ફા વેવ્સ વધુ એક્ટિવેટ હોય છે. આમ જોઈએ તો સમય આ રીતે છે, પણ આ એપ્લિકેશન જે તૈયાર કરી છે મિત્રો, તે તમે ગાડીમાં સાંભળી શકો, ઓફિસમાં સાંભળી શકો, ઘરે બેસીને સાંભળીને ધ્યાન કરી શકો, એટલે કે ગમે ત્યારે કરી શકાય. ફક્ત તમે ફ્રી હો ત્યારે કરો, તો જે તમારા વર્કિંગ આવર્સ છે તેમાં તમારી વર્કિંગ કેપેસિટી વધી જાય છે, અને વધુ વધુ સુખ સમૃદ્ધિ સ્વાસ્થ્ય મેળવી શકાય. તો મહેશભાઈ, આ બધી જો વાત થઈ એના મહત્વ વિશેની, એની જરૂરિયાત વિશેની, પરંતુ તમે જ્યારે એપ્લિકેશન આખું વિશ્વિક કક્ષાએ પહોંચાડવા માંગો છો, તો એને ડાઉનલોડ કેવી રીતે કરી શકાય તે બહુ અગત્યનો પ્રશ્ન છે. એના પાસવર્ડની સિક્યોરિટી કરી શકાય કે નહીં, આ પણ આપણે જાણવું જરૂરી છે. મિત્રો, એનો જવાબ જે યાસી ટેકનોલોજીના ડાયરેક્ટર છે ગૌરવજી, એ આપશે, અને એમને ગુજરાતી નથી આવડતું એટલે હિન્દીમાં આપશે. પ્લીઝ, એ વધારે સારી માહિતી આપી શકશે. તેઓને સામાન્ય દર્શક મિત્રો, એ પહેલા એક આર્થિક પાસાની વાત કરી લઈએ કે આ જે છે એપ્લિકેશન એની કિંમત શું છે? ખરેખર આ એપલ દ્વારા જે એપ્રૂવ કરવામાં આવી છે અને વિશ્વ કક્ષાએ છે, તો ભારતની અંદર આની કોસ્ટ 550 રૂપિયા છે. જે તમે આઈપેડ, આઈફોન, આઈપોડ ટચ પર તમે ડાઉનલોડ કરી શકો છો. આમ વર્લ્ડ કક્ષાએ બધી જ કન્ટ્રીમાં ડોલરના ભાવમાં $9.99 એની કોસ્ટ એપલે પ્રૂવ કરી છે. રાઈટ, તો ગૌરવજી પાસેથી દર્શક મિત્રો
हम डाउनलोड करने की सिस्टम के बारे में समझने की कोशिश करें। गौरव जी समझाइए कि डाउनलोड कैसे हो सकता है। दर्शक मित्रों नमस्कार। इसको डाउनलोड, इस एप्लीकेशन को डाउनलोड करने के लिए आपको मैं प्रोसीजर बताऊंगा। आईफोन या आईपैड के लिए ऐप स्टोर पे बटन क्लिक करेंगे तो यहाँ पे टॉप पे टॉप बॉक्स में डॉक्टर महेश दशोरा टाइप करेंगे या फिर कॉस्मिक मात्रा ऐप टाइप करेंगे तो यहाँ पे ऑटोमेटिकली एक पेज खुल जाएगा। वहाँ पे एक बटन है बाय ऑप्शन का, बाय ऑप्शन करने के बाद वो एप्पल आईडी और उसका पासवर्ड पूछेगा। अगर किसी कस्टमर के पास एप्पल आईडी नहीं है तो वो कोई सा भी अपना जीमेल या फिर कोई भी मेल अकाउंट को कॉन्फ़िगर करके एप्पल आईडी बना सकता है। उसका पासवर्ड 10 से 12 डिजिट का रख सकता है और उसमें क्रेडिट कार्ड इन्फॉर्मेशन फीड किए जा सकते हैं। और ये कम्प्लीटली सेफ़ है क्योंकि जब भी आप किसी एप्लीकेशन को आप डाउनलोड करते हैं, बाय बटन दबाते हैं तो ऑटोमेटिकली वो एप्पल आईडी विद पासवर्ड पूछेगा। वो पासवर्ड फीड करने के बाद आपका ऑटोमेटिकली डाउनलोडिंग प्रोसेस चालू हो जाएगा। ये है एप्लीकेशन को डाउनलोड करने का प्रोसीजर। जैसे ये एप्लीकेशन डाउनलोड होगा तो यहाँ पे बाय की जगह ओपन ऑप्शन आ जाएगा। आप ओपन करेंगे तो एप्लीकेशन ऑटोमेटिकली ओपन हो जाएगा। लैंग्वेज अभी इसमें गुजराती सेलेक्ट हुई है तो प्ले बटन दबाएंगे। इस प्रकार से मंत्रों का विथ इट्स मीनिंग आप पूरा इसमें इसका अनुवाद देख सकते हैं। इसमें कुछ रिव्यू भी करना होता है? हाँ, रिव्यू भी कर सकते हैं उसमें। वहाँ पे एक ऑप्शन है जिसमें कस्टमर जब डाउनलोड करने के बाद उसको रेट कर सकते हैं, रेटिंग दे सकते हैं उसको। 5 स्टार मैक्सिमम रेटिंग है और उसका रिव्यू भी लिख सकते हैं कि उससे आपको कितना फ़ायदा हुआ है। थैंक यू वेरी मच गौरव जी, थैंक यू वेरी मच डॉक्टर महेश भाई दशोरा, आप लोग खूब खूब आभार, खूब सुंदर माहिती प्रदान करी अने विश्व कक्षाना लॉन्चिंग माटे आपने सौने खूब खूब हार्दिक शुभकामनाओ। तमने पण थैंक यू। तो दर्शक मित्रों हता डॉक्टर महेश भाई दशोरा अने श्री गौरव जी પોતાના વિચારોની સાથે આપણે તેમની આ વાતોને વધુ સારી રીતે જે સોશિયલ માધ્યમો છે, સોશિયલ નેટવર્કિંગના માધ્યમો છે તેના દ્વારા વધુ રીતે સારી રીતે સમજવાની કોશિશ કરીશું તેવી જ આશાની સાથે એમની સાથેની વાત સમાપ્ત કરે છે આપણા દોસ્ત નિખિલ મદ્રાસી અને સ્ટુડિયોમાંના મારા તમામ સાથી મિત્રોનો આભાર માનીને આજની વાત સમાપ્ત કરીએ છીએ।